મને આ જે લોકો છે ને, આ જે એક આખી જમાત છે આ લોકોની, જે બસ ખાલી ખોટે ખોટી લોકોને સલાહ આપે. અને તમે આ જે વસ્તુ જે ઘણા કરે છે ને, વેરી રોંગ, બહુ ખોટું કરે છે એમ. અને આ શેર મેક્સિમમ લોકોને કરો, આ જે લાઈવ છે મેક્સિમમ લોકોને શેર કરો, મેક્સિમમ લોકો સુધી આ લાઈવ પહોંચાડો. એ ખાસ મહત્વની વાત કહું કે આજે મેં એક રીલ અપલોડ કરી છે જેમાં હું અમુક માણસોને પૈસા આપું છું. તો મને અમુક લોકો એવી કમેન્ટ કરી છે કે ભાઈ પૈસા આપો તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, જમણા હાથને ખબર ન પડવી જોઈએ. તો એ તમામ ભાઈઓને મારે એ કહેવાનું છે કે અત્યારે એ બધી સલાહો આપવાનો ટાઈમ નથી. લોકો મહેનત કરે છે, જે લોકો મદદ કરે છે ને, જે લોકોથી જે થાય છે એને સપોર્ટ કરો. આવી ફાલતુ સલાહો આપોમાં અને મારાથી થાય ને ત્યાં સુધી મદદ કરીશ. બાકી આવી ફાલતુ સલાહો મહેરબાની કરીને આપોમાં કે હું આમ કરું છું ને શું કરું છું. ભાઈ અત્યારનો જમાનો એવો છે કે તમે બે માણસને દેખાડશો કે હું કંઈ આપું છું તો મારું જોઈને કોઈ બીજા લોકો જોશે અને કંઈ આપશે. બાકી કોઈ મને એવી કોઈ પબ્લિસિટીની જરૂર જ નથી કે હું લોકોને કંઈક આપીને ઇન્કમ કમાવું કે મને કંઈક જોઈએ. હું કોઈનો એક રૂપિયો લેતોય નથી, હું દાને કોઈનું નથી લેતો. હું મારી પાસે જે પૈસા છે ને એ પૈસા હું વાપરું છું. હું કોઈની પાસે એક રૂપિયો ઉઘરાવતોય નથી. મારી પાસે પૈસા છે, હું મદદ કરું છું. ને આ સિલસિલો અત્યારનો નથી, આ સિલસિલો 15-20 વર્ષ પહેલાંનો છે કે હું જે લોકો એની મદદ કરું છું. એટલે આવી બધી ફાલતુ કમેન્ટો જે મારો ને કે એક હાથને ખબર ન પડે ને ડાબા હાથને ખબર ન પડે ને અમુક બેને એવું લખ્યું કે ગુપ્તદાન કરો. ભાઈ ગુપ્તદાન તમે કરો, તમારથી થાય. બાકી જે લોકો મહેનત કરતા હોય, જે લોકો મદદ કરે છે ને 2020-21માં, બને એટલું શોબાજી કરો, બને એટલો દેખાડો કરો જેથી એ જોઈને બીજા લોકો તો પ્રેરિત થાય. બાકી કોઈ શોખ નથી. 2020માં બી કોઈ વસ્તુ અમે કરતા નહોતા, ફોટો નહોતા કરતા, વિડીયો નહોતા લેતા, તો કંઈ તમે કંઈ આપ્યું નથી. હવે અત્યારે કંઈ દેખાડીએ છીએ તો કહી શકે તમે દેખાડ કરો છો, તો હવે કરીએ શું અમે લોકો એમ. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે એક રીલ આપીએ, બિચારો મોચી માણસ તડકાનો ઉંમરનો સીધા. મને આ જે લોકો છે ને, આ જે એક આખી જમાત છે આ લોકોની, જે બસ ખાલી ખોટે ખોટી લોકોને સલાહ આપે કે ભાઈ તમે આમ કરો માં, તમે ઓલું કરો માં, ને ડાબા હાથને ખબર ન પડે ને જમણા હાથને ખબર ન પડે ને ગુપ્તદાન કરો ને બધો ટાઈમ બીઆ ગયો. 2020 ને 2021માં બધાની પત્તર ફડાઈ ગઈ છે. એટલે આવા ટાઈમમાં લોકોને સપોર્ટ કરો, ખાલી વાતુના વડા કરો માં, કે આમ કરો માં, ઓલું કરો માં, આ કરો માં. ને જે લોકો મદદ કરે છે ને એને ખાલી સપોર્ટ કરો. એક મેસેજ ફરતો થયો તો કે સલાહની જરૂર નથી, મદદની જરૂર છે. તો એની બધા સલાહો જ આવે છે, મદદ તો કરતા નથી. એટલે સલાહો મહેરબાની કરીને આપો. હું અત્યારે અહીંયા ગમે એટલું ભાષણ કરીશ ને, પણ જે નફટ ને નાકકાન વગરના છે ને, એ આ બધું આવું જ બધું કરશે. એટલે એનો કોઈ મતલબ નથી. અત્યારે ખાલી આપણે લોકોની મદદ કરવાની જરૂર છે, લોકોને સપોર્ટ કરવાની જરૂર છે. બાકી જે બોલ બોલ બડબડ બડબડ કરો છો ને, જે એ કોઈ મતલબ નથી. બપોરે 2 વાગે એટલી ખરાબ ગરમીમાં એક મોચી બેઠો બેઠો એના પસીના લૂસતો. હા, હું એ જરૂર કહું છું કે બપોરે 2 વાગે હું ખાલી, અમે લોકો એક કામથી આવી રહ્યા હતા અને એ કામમાં અમે લોકો રસ્તામાં ખાલી એક વડાપાઉં ખાવા માટે ઉભા રહ્યા. મેં સામે એક્ઝેક્ટલી મોચીને જોયો. એ મોચી બિચારો પરસેવો લૂછે છે, એનો એની હાલત એટલી ખરાબ લાગી. મેં કીધું આ બિચારા લોકો કેટલી મહેનત કરે છે અત્યારના જમાના. આ ટાઈમમાં બિચારો 70 વર્ષનો માણસ મહેનત કરે છે. મારો એવો કોઈ પ્રી પ્લાન નહોતો. મેં એને જોયો, મને બિચારા પર દયા આવી. તો મેં એને 500 રૂપિયા આપી દીધા, તો એમાં હું ખોટું કરું? અને મેં કોઈ મારો ફેસ તો નથી બતાવ્યો કે ભાઈ લે ભાઈ હું પૈસા આપું છું, એવો મને કોઈ શોખ નથી. પણ આવી વસ્તુ કોઈ બીજા બે માણસ જોવે ને તો એનાથી લોકો પ્રેરિત થાય. પણ તમે આ જે વસ્તુ જે ઘણા કરે છે ને, વેરી રોંગ, બહુ ખોટું કરે છે એમ. એકબીજાને સલાહ મહેરબાની કરીને આપોમાં, અને મને મારા કેસમાં તો મહેરબાની કરીને આપોમાં. મને બધી ખબર છે મારે શું કરવું છે, શું નથી કરવું, કેમ આગળ વધું છું, કઈ રીતના કરું છું, બધું કરું છું. મને કોઈ જરૂર સલાહની નથી. પણ જે ખાલી આ બડબડ બડબડ કરે ને કે આમ કરો માં, તેમ કરો માં, એ હવે અત્યારે આ 2020માં 2021માં બધા બહુ જોઈ લીધું. ખાલી ખોટે ખોટી બધી વસ્તુ છે ને, કરો માં અત્યારે કોઈ જરૂર નથી. અડધા લોકો કે ભાઈ પૈસા ન અપાય, એ લોકોને આમ લઈ દેવાય ને ઓલું લઈ દેવાય. આજે લોકોને અત્યારે પૈસાની જરૂર, ઘઉં ચોખા બધાની ઘરે છે, અત્યારે પૈસાની જરૂર છે. ચા પીવી હોય કે કંઈક કરિયાણું લેવું હોય, દૂધ લેવું હોય, હવારની વસ્તુ કાંઈ પણ વસ્તુ જોતી હોય તો કોઈ દૂધ ચા કે કોફી કે ચોખા વેચીને નથી લાવવાનો. રોકડાની જરૂર બધાને પડતી હોય. અડધા લોકોએ મને એવી કમેન્ટ મારી રીલની અંદર કે ભાઈ આ લોકોને આપણે પૈસાનું અપાય આમ ને તેમને. ભાઈ અત્યારે પૈસાની જરૂર છે લોકોને. આપણે લોકોની મદદ કરાય બને એટલી.
પછી કેવું છે, બીજા ગમે જે કરતા હોય ને આમાં ડિમોટિવેટ થાય આવી બધી સલાહોના લીધે કે આમ ન કરે. હવે તમે વિચાર કરો, અમુક બહેનો એવું લેખો, અમુક ભાઈઓ એવું લેખો કે ભાઈ તમારા આ લોકોને પૈસા ન અપાય, એમ તો કઈ દારૂ થોડા પીશે. એક આપણે એક મેન્ટાલિટી બનાવી લીધી છે કે ગરીબોને તમારા રોકડા પૈસા નહીં આપવાના, આમ ને તેમને દારૂ પી જાય આમ કરી, એવું એવું ન વિચારે કોઈના વિશે. પણ આ જો એવું લાગતું ને, દારૂ પીવાળો માણસ છે ને આટલા તડકામાં છે ને, મોચીગીરીને કામ કરતો જ ન હોય. બે વાગે ભર બજારમાં કામ કરતો હતો, જે પીવાળો માણસ હતો એ કામ જ ન હતો. મને મને એવી એવી મારી રીલમાં જ મેં અત્યારે જે પોસ્ટ કરી એમાં એકે મને એવી કમેન્ટ કરી કે આવા લોકોને, આવા લોકોને પૈસા ન અપાય, આ લોકો પી જાય, એવી કમેન્ટ મેં. એ કેટલો વાહિયાત કેરેક્ટરનો માણ્યા હશે કે કોઈક બિચારો ગરીબ માણસ, 70 વર્ષનો માણસ મહેનત કરે છે અને ભર તડકાનો બેઠો છે અને એ ત્યાં આવી સલાહ આપે એમ કે આવા લોકોને પૈસા ન અપાય. તો હું ગરીબને તમે પૈસા, બધા ગરીબો એવા હોય? અને આવા લોકો ક્યારેક કમેન્ટમાં સલાહો આપતા હોય ને તો આવા લોકોને કમેન્ટથી જવાબ બી આપો બધા. અત્યારે જેટલા લોકો જોવે છે ને, કમેન્ટથી જવાબ આપવાના આવા લોકોને. મારી યાર નથી થતું, તમામ કલાકારો આરે થાય છે આ. એટલે જે લોકો મદદ કરે છે, જે લોકો સપોર્ટ કરે છે, જે લોકો આગળ વધે છે, એ લોકોને મદદ કરવા દો. એટલે મને જે લાગ્યું એ મેં કીધું, મારે લાઈવમાં કેવું જોઈએ ન કેવું જોઈએ એ તમે બધા ડિસિઝન લો, કેવું હું બોલો છું, શું કરું છું. બટ મને પર્સનલી એવું લાગ્યું કે અત્યારનો ટાઈમ સલાહ સૂચનનો જરાય નથી. અને આપણે તો જો આ બધું ચાલુ જ રહેશે, જેને જે જે કરવું હોય એની કર્યા રાખો, બાકી આપણે મહેનત કરવાની છે લોકો પ્રત્યે, લોકોને જાગૃત કરવાના છે. મારાથી 2% લોકો પણ શીખે છે અને 2% લોકો દાન કરે છે, 2% લોકો ફોટો પાડે છે, 2% લોકો વિડીયો બનાવે છે, તો આપણે બહુ રાજી છીએ. બાકી મને કોઈ કમાવાની જરૂર છે જ નહીં. હું ના, હું આ લાઈનમાં આવ્યો છું ને, મને ક્યારેય મેં પૈસાને પ્રાયોરિટી નથી આપી. મારી યારે જેટલા ગરીબ લોકો કામ કરતા ને, બધા લોકોને બહાર લઈ ગયો છું મારા ખર્ચે. પાસપોર્ટ બધાના મેં બનાવ્યા છે, બધા લોકોને બહાર હું લઈ જાઉં છું ને. મારી યારે જેટલા લોકો કામ કરે છે ને, આજીવન બધાને બહાર લઈ જાય હું. એટલે હું પૈસા કમાવાની દ્રષ્ટિએ છે ને આ લાઈનમાં આવ્યો જ નથી કે હું બંગલા બનાવી લો, મોટી પ્રોપર્ટી કરી લો, એવી એવી દ્રષ્ટિ આ લાઈનમાં હું આવ્યો જ નથી. મારા બાપા એક જ વસ્તુ મને શીખવાડી કે ભગવાને પૈસા તમને આપ્યા તો વાપરી નાખવાના, બહુ ટેન્શન નહીં લેવાનું. 2020માં 2021માં લોકો પાસે પૈસા હતા, શું કરીએ? કે કાંઈ નહીં, કોઈએ કાંઈ કર્યું નથી. 2020-21માં પૈસા કોઈને કામ નથી લાગ્યા. અત્યારે હોસ્પિટલમાં લોકોને પૈસા હોવા છતાં કામ નથી લાગતા, બેડ નથી મળતા, આઈસીયુ નથી મળતા, કોઈનું એડમિશન નથી થતું હોસ્પિટલમાં અત્યારે. એ પૈસા કોઈને કામ નથી લાગ્યા. તો જે લોભિયા લોકો પૈસા હાંચવીને બેઠા છે ને, એવા લોભિયાને વતન કહું છું કે પૈસા ક્યારેય ભેગા નથી આવવાના. અને આ શેર મેક્સિમમ લોકોને કરો, આ જે લાઈવ છે મેક્સિમમ લોકોને શેર કરો, મેક્સિમમ લોકો સુધી આ લાઈવ પહોંચાડો.